મહેસાણા હાઈવે પર બની રહેલ હિમાલયા મોલ ગેરકાયદે દબાણને લઈને વિવાદમાં સપડાયો છે. હિમાલયા મોલ દ્વારા નગરપાલિકા પાસે લેઆઉટ પ્લાન મંજૂર કરાવીને મોટા ભાગનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ મોલ દ્વારા લેઆઉટ પ્લાનની વિરુદ્ધમાં 30 મીટર રસ્તા પર દબાણ કરાયું હોવાની ભાજપના કાઉન્સિલરે રજૂઆત કરી છે. કાઉન્સિલરની રજૂઆતને પગલે નગરપાલિકાએ મોલ સંચાલકોને નોટિસ ફટકારી છે અને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસરે કહ્યું છે. કાઉન્સિલર દ્વારા અમને રજૂઆત મળી છે, એના અંદરે નોટિસ આપવામાં આવી છે અને એના જવાબ અમે મેળવશું. એના દસ્તાવેજી પુરાવો મળ્યા બાદ કાયદેસરની જો કાર્યવાહી કરવા પાત્ર બનશે તો અમે કાર્યવાહી કરશું. કે ત્યાં એમને પાછળના ભાગે રસ્તામાં એમને દરવાજા પાડ્યા છે અને એના માટે અમે એની પાસે આધાર પુરાવા મંગાવ્યા છે, એની રજૂઆત મંગાવી છે. કોઈપણ નાગરિક કે કોઈપણ મિલકત ધારક વિરુદ્ધ પગલાં લેતા પહેલા એને સાંભળવો જરૂરી છે, એના માટે એને નોટિસ આપવામાં આવી છે. તો હિમાલયા મોલની નોટિસ મામલે પાલિકા પ્રમુખે આ બાબતે અજાણ હોય કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે, જ્યારે પાલિકાની ટીપી કમિટીના ચેરમેને તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આવેલો છે અને એની જોડે ચીફ ઓફિસર સાહેબ જોડે બી ચર્ચા થઈ ગયા, એના માટે તપાસ કરી રહ્યા છીએ અને આમાં જે બી કાયદેસર પગલાં જણાશે એને પણ પગલાં લેવા અમે તૈયારી કરી રહ્યા છીએ. એક તરફ રાજ્ય સરકાર ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફી ભરાવીને કાયદેસર કરી રહી છે, બીજી તરફ નગરપાલિકા જાણતી હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે, જે વાત હિમાલયા મોલના ગેરકાયદેસર બાંધકામ પરથી સાબિત થઈ છે. ત્યારે ગેરકાયદેસર બાંધકામો સામે કાયદાનો કડકપણે અમલ થાય તેવું નાગરિકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, VTV મહેસાણા.